જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું અર્યોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે મિત્રો અઠવાડિક રાશિ ભવિષ્યમાં આપણે વિગતવાર જાણકારી મળે છે શુભ કલર શુભ અંક ઉપાય અને આ વિડીયોને બરાબર ધ્યાનથી જોઈએ અને આખું અઠવાડિયું જો આપણે સૂચના અનુરૂપ ઉપાય કરીએ તો જીવનમાં ઘણા સારા ફળ આપણે મેળવી શકીએ તો મિત્રો આજના વિડીયોમાં પણ જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો અનુભવ પ્રમાણે આપણને એવું લાગે કે ભાઈ આ અઠવાડિયું ખરેખર સારું છે પણ મિત્રો ચોક્કસપણે કહું તો નવા સંપર્કો મળે નવું કામ મળે નવી રીતભાત આપણે શીખીએ પણ આ બધી વસ્તુ આપણી જે રૂટીનમાં જે ચાલુ છે એ પદ્ધતિમાં જે ફાયદો છે એટલો ફાયદો કદાચ ન પણ અપાવે તો ભરોસા પર નહીં રહેતા કે ભાઈ બધું સરસ થઈ રહ્યું છે થોડીક સાવચેતી આ અઠવાડિયામાં મેષ રાશિવાળા માટે જરૂરી દેખાય અને આ બાબતની કાળજી રાખશો ને તો ચોક્કસપણે આપણે સારી સફળતાઓ મેળવી શકીશું એનું કારણ છે કે આપણે ભરોસા પર રહીએ ને નુકસાન થાય તો આપણને તકલીફ પડે પણ ભરોસા પર ન રહેતા આપણે આપણી જાત પર ભરોસો રાખીને કામ કરીએ તો જ્યાં નુકસાન છે ત્યાં તો આપણે અટકીએ પણ જ્યાં ફાયદો થવાનો છે ત્યાં જો આપણે સજાગ હોઈએ ને તો એ ફાયદો આપણે લઈ પણ શકીએ ને આ સમયમાં આપણામાં રહેલું સામર્થ્ય આપણે બતાવવું પડશે આપણો ધ્યેય જે નક્કી છે એની પર આપણે આગળ વધવું પડશે પ્રયત્ન કરશું મહેનત કરશું ચોક્કસપણે સારી સફળતા મેળવીશું મિત્રો હું બહુ ચોક્કસપણે કહી શકું કે મેષ રાશિવાળા માટે આ સુખનો સમય છે પણ મેં કીધું તેમ જો તમારી પોતાની ભૂલ તમે જીવનમાં આગળ કરો છો તો તમને તકલીફ પણ પડી શકે તો સારા સમયમાં થોડીક સજાગતા વાપરીને આપણે એ સમયને સાચવી લઈએ તો આપણે ઘણું બધું મળે આ અઠવાડિયામાં છે ને લોકો આપણા વખાણ પણ કરશે આપને પ્રોત્સાહન પણ આપશે ઘણી બધી રીતે આપનો મોરલ વધવાનો જ ચોક્કસ આ અઠવાડિયું આમ જોવા જઈશું તો થોડી તકેદારી પછી આપણા માટે ઘણો સારો સમય લઈને આવ્યું છે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું બહેનોએ પણ બહુ જ સમજી વિચારીને આ સમયનો લાભ લેવાનો છે કોઈ ખોટો વિચાર નથી કરવાનો કોઈ ખોટો નિર્ણય નથી કરવાનો અને બને ત્યાં સુધી કોઈ લાલચમાં આવવાનું નથી કે ભાઈ આ કામ હું સરળતાથી કરીશ પદ્ધતિ બદલીશ તો મને વધુ ફાયદો થશે એમાં બિલકુલ પણ પડતા નહીં એમાં ગયા તો તમારું જે ધારાધોરણ ચાલી આવ્યું છે એમાં તમને તકલીફ પડી જાય તો સમજી વિચારીને તમે પણ આગળ વધશો તો સારો ફાયદો જરૂર મળે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે તમારે પણ અભ્યાસની પદ્ધતિ બદલાવમાં લાવવાની નથી જે પદ્ધતિમાં તમે અભ્યાસ કરી રહ્યા છો જેનાથી તમને ફાયદો છે એને અનુરૂપ ચાલશો તો સારું પરિણામ ચોક્કસ મેળવી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારો ફાયદો લઈને આવે છે તો મેષ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદો અપાવનારો થાય અને પાંચ નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ મીઠું દૂધ મંગળવારે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીવડાવીએ તો ફાયદો મંદિરમાં પતાશાનું દાન કરીએ રેવડીનું દાન કરીએ પ્રસાદ રૂપે ભગવાનને ચડાવીને પોતે આરોગ્ય અને એને વેચીએ તો બી ચોક્કસ ફાયદો મળે આ અઠવાડિયામાં બને ત્યાં સુધી પોતાની નજીક કોઈ પણ પ્રકારનું હથિયાર નહીં રાખતા બરાબર મોટા ભાઈ હોય તો સેવા કરજો નાનો ભાઈ હોય તો એની મદદ કરજો ને મિત્રો રોજ સવારે એક ચમચી મધ ચાટીને દિવસની શરૂઆત કરજો ખરેખર બહુ સરસ ફાયદાઓ થશે તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું વૃષભ રાશિવાળા માટે આ વખતે ન ધારેલી મદદ મળતી દેખાય છે ચોક્કસપણે તમારા જીવનમાં જે ફાયદાઓ છે એ વધતા દેખાય છે અને ચોક્કસ તમે તમારી પોઝિશન સરસ રીતે સ્થિર કરી શકશો આ અઠવાડિયામાં છે ને તમારા મનમાં જે ભાવના છે કે મારી ઈચ્છા પ્રમાણે મારા કામ થાય તો ચોક્કસપણે આ અઠવાડિયામાં આ લાભ તમને ચોક્કસ મળવાનો આ અઠવાડિયામાં તમારા મનમાં રહેલી યોજનાઓ બહુ સરસ રીતે તમે પાર પાડી શકશો એને પૂર્ણ કરીને સારું પરિણામ લઈ શકશો આ સમયમાં તમારી ભૂતકાળમાં કરેલી મહેનતનું પરિણામ તમને મળતું દેખાય છે અને ભૂતકાળમાં કરેલી સખત મહેનત ખૂબ સારું પરિણામ અપાવી જાય એ પણ ચોક્કસપણે કહી શકાય ભૂતકાળમાં રહેલી ચિંતાઓ આપણાથી દૂર થતી દેખાય છે અને અઠવાડિયામાં ઘણી બધી હળવાશ આપણને મળતી દેખાય તો વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું સારું બસ થોડુંક મન બનાવીને આપણું જે કાર્ય ચાલી રહ્યું છે જે યોજનાઓ પાર પડી રહેલી છે એની પર ફોકસ કરીને આગળ વધશો તો ખૂબ સારા પરિણામ આ અઠવાડિયામાં લઈ શકશો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કહ્યું બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે ઘણા બધા સમયથી જે સામાજિક કામોમાં તકલીફો ઊભી થતી હતી એમાંથી છુટકારો મળતો દેખાય છે બહેનો જો નોકરી કરે છે કોઈ નાનું સરખું કામ કરે છે તો એમાં પણ સારી યોજનાઓ તમારી સામે આવે સારું કામ તમે કરી શકો ભૂતકાળમાં કરેલી મહેનત તમને આ અત્યારના સમયમાં ખૂબ સારું પરિણામ અપાવે તો બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર જોઈએ તો ઘણું સારું કહી શકાય તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર ખૂબ સરસ છે ભાઈ તમે મન લગાવીને અભ્યાસ કરી જ રહ્યા છો તો એના સારા પરિણામ તમને ચોક્કસ મળવાના અને મળે જ એનું કારણ છે કે તમે મહેનતની સાથે તમારું જે મન છે એને પણ એકાગ્ર કરીને ચાલો છો તો તમને ખૂબ સારા પરિણામ મળે અને એનાથી તમારા જીવનમાં ઘણા સારા પરિણામો ઉમેરી શકાય છે તો આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ પોતાનું જે ધ્યાન કેન્દ્રિત છે એને ડગવા નહીં દેવું બરાબર તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે વૃષભ રાશિવાળા માટે આ વખતે ક્રીમ કલર સારો ફાયદો અપાવે અને બે નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપને રાશિએ કરવાના ઉપાય મિત્રો વૃષભ એ અઠવાડિયામાં ગાયની સેવા જરૂર કરવાની જેમાં બી કાળી ગાય સફેદ ગાય આ બે કલરની ગાયની સેવા અચૂક કરજો ચોક્કસ તમને સારામાં સારું ફળ મળે તે સિવાય આ અઠવાડિયામાં કોઈ દાન પુણ્ય કરો ને તો પોતાના જીવનસાથીના હાથે દાન કરાવજો તો તમને એનું ફળ વધુ સારું મળે મંદિરે જાઓ તો ત્યાં દેશી ઘીનો દીવો કરી આવજો દહીં ઘી કપૂર આ બધી વસ્તુ આપણે મંદિરમાં દાન કરી શકીએ અને મિત્રો એક બહુ અગત્યની વાત ખાસ આ અઠવાડિયામાં પોતાનું પહેરવેશ સરસ રાખજો ચોખ્ખા કપડાં પહેરવાની આદત આ અઠવાડિયામાં પાડશો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું મિથુન મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં પ્રગતિને બ્રેક લાગતી દેખાય છે ભાઈ એનું કારણ તમે કામ નથી કરતા કે તમારી ઝડપ ઓછી થઈ ગઈ એવું નથી પણ તમારું ધ્યાન કોઈ બીજી પ્રવૃત્તિઓમાં ભટકતું દેખાય છે ને એને કારણે તમારી પ્રગતિ અટકતી દેખાય આ અઠવાડિયામાં આપણા તાબામાં નથી એવા કોઈ કામ બિલકુલ પણ કરવાના નહીં એની પર તમારું ફોકસ હશે તો તમારી જે રોજિંદી ક્રિયાઓ છે ને એમાં પણ તકલીફો આવશે ને બધા કામો અટકતા જશે અને આવા નિર્ણયોને કારણે તમે પહેલેથી જે આયોજનબદ્ધ કામ કરતા આવ્યા છો ને એમાં વિલંબ પડતો દેખાય છે મિથુન રાશિવાળામાં જે લોકોની કુંડળીમાં બુધ બરાબર નથી એવા લોકો આ અઠવાડિયામાં કંઈક અલગ પ્રકારનું કંઈ વિચિત્ર પ્રકારનું વલણ કરી શકે છે તો મિત્રો ચોક્કસ ધ્યાન આપજો કે ભાઈ બુધ એ આપણી રાશિનો સ્વામી તો છે પણ બુદ્ધ આપણા માટે બહુ જ મહત્ત્વનો ગ્રહ છે બુદ્ધિ સાથે જોડાયેલો ગ્રહ છે ને જ્યારે બુદ્ધિ બગડે છે ત્યારે આપણે બુદ્ધિ વિરુદ્ધના કામ કરીને પસ્તાઈએ છીએ તો આ અઠવાડિયું કંઈક આવવું છે તો મિથુન રાશિવાળાએ ઘણું બધું ધ્યાન આપવાનું છે આ અઠવાડિયામાં બની શકે છે કે તમે સ્થળ બદલવાની કોશિશ કરો રહેઠાણ બદલી શકો છો ઓફિસ બદલી શકો છો કામ કરવાની જગ્યા બદલી શકો છો આવી બધી બાબતોમાં સમય નહીં બગાડતા એનું કારણ છે કે આ એ કંઈ કાયમી એનો ઉપાય નથી આજે તમે અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યા પર ગયા પણ ત્યાં પણ જો તમે સેટ ન થયા તો જ્યાં છો ત્યાં ધ્યાન આપીને સેટ થવાની પૂરેપૂરી કોશિશ કરજો અને આ અઠવાડિયામાં તમારામાં છે ને એક એવું જ્ઞાન ઉત્પન્ન થતું દેખાય છે કે આપણે આપણું કામ છુપાવીને કરવું જોઈએ જરૂરી નથી ઘણી વખત છુપાવીને કરેલા કામો આપણને નુકસાન કરે છે તો મિત્રો આ બધી બાબતો પર અવશ્ય ધ્યાન આપજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું કામકાજમાં સારી સફળતા મળે નવું કામ કરી શકો તમારા ઘરની વ્યવસ્થાઓ અવ્યવસ્થિત હતી તેને વ્યવસ્થિત કરી શકો ચોક્કસપણે બાળકો પર વડીલો પર ધ્યાન આપી શકો પણ બહેનો માટે એક જ લાલબત્તી કે કોઈ અજાણ્યા માણસની વાતમાં આવીને કંઈક નવું કરવાની યોજનામાં ફસાવવું નહીં તો બેનો આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો વિદ્યાર્થી માટે અઠવાડિયું કેવું વિદ્યાર્થી મિત્રો માટે પણ અઠવાડિયું ઘણું બધું સારું પણ એક નનકડી બાબત વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની છે કે ભણતરમાં ક્યાં કંઈક કચાશ પડી છે કોઈ જગ્યા પર અટકી ગયા છો કોઈક વસ્તુ સમજમાં નથી આવતી એને છુપાવીને નહીં ચાલતા એને તમારા શિક્ષકોને પ્રોફેસરોને તમારા ટ્યુશનના શિક્ષકોને આપણા ઘરના વડીલોને ચોખવટથી બતાવી દેજો કે મને અહીંયા તકલીફ પડી છે તો એમાં મારે શું કરવું કઈ રીતે આગળ વધવું તો એમાં તમને રસ્તો મળશે એનું સોલ્યુશન મળશે અને એમાંથી તમે બચી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલરને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે મિથુન રાશિ માટે આ વખતે સફેદ કલર લાભકર્તા કરતા દેખાય જેને ચાર નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય તો મિત્રો ઉપાયમાં ખાસ ચંડી વાંચન કાળા રંગની ગાયની સેવા ખાસ કરજો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની સાથે નવી ભાગીદારી ઊભી ન કરવી ભાગીદારીમાં ધંધો કરો છો તો થોડુંક ધ્યાન જરૂરથી રાખજો આ અઠવાડિયામાં કોઈની પાસે કોઈ ખોટી આશાઓ બિલકુલ નહીં રાખતા અને મિત્રો ઘરમાં કે પોતાની ઓફિસમાં કોઈ ઇલેક્ટ્રિક સામાન બગડેલો પડ્યો છે તો એને ચોક્કસપણે કાઢી નાખજો તે ઉપરાંત પક્ષીઓની સેવા લીલા મગનું દાન અને ફળ ફ્રૂટનું દાન અવશ્ય કરજો તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું પોતાને સ્વસ્થ રાખવાનું છે મન એકાગ્ર રાખવાનું છે દરેક ઘટના કે દુર્ઘટના વખતે આપણો ધ્યેય આપણે મનમાં રાખવાનો છે અને ચોક્કસપણે તમારે તમારા આરાધ્ય પર શ્રદ્ધા રાખવી પડશે આપણે છે ને આપણી જાતને પૂર્ણ બનાવવાનો જે ધ્યેય આપણી સામે છે એની પર આપણે કામ કરવું પડશે આપણા પોતાના માટે સારું શું છે એની પ્રેરણા આપણે આ અઠવાડિયાની ઘટનાઓમાંથી લેવી પડશે આ અઠવાડિયામાં આપણે આપણી ઋણી કરણી પર ધ્યાન આપવું પડશે આપણા મોત્સોક પર આપણે થોડુંક નિયંત્રણ ચોક્કસ રીતે કરવું પડશે આ બધાની સાથે સાથે તમારે પોતાની જાત પર ધ્યાન અવશ્ય રાખવું પડશે આ અઠવાડિયામાં તમારે તમારું સ્વાસ્થ્ય સુધારવું પડશે સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે મિત્રો આ અઠવાડિયામાં એક એવી સુંદર ઘટના ઘટવાની શક્યતાઓ છે જે તમારા જીવનને આગળ લઈ જવા માટે પૂરતી સાબિત થાય આ અઠવાડિયામાં કોઈક જગ્યા પર આપણે મેકઓવર કરવાની તક મળે અને ચોક્કસ મળે એ તક આપણા જીવનમાં ખૂબ સુવર્ણ સમય લઈને આવી શકે તો કર્કરાશિવાળાએ આ અઠવાડિયામાં સાવચેત રહેવાનું છે સાવધાની રાખવાની છે અને પોતાના જીવનને નજરમાં રાખીને આપણે આપણા નિર્ણય લેવા પડશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કહેવું બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું ચોક્કસપણે એમને પણ પોતાના જીવનમાં આગળ વધવાની તક મળે એમણે પણ કોઈક ઘટના દુર્ઘટના વખતે પોતાની જાતને સંભાળીને આગળ લઈ જવી પડે ને ચોક્કસપણે કહું તો કોઈક એવી તક મળે જ્યાં તમે એને ઝડપી લો તો જીવનમાં ઘણું બધું આગળ આપણે જઈ શકીએ તો બહેનોએ પણ આ અઠવાડિયામાં સાવધાની સાવચેતી રાખીને જીવનમાં આગળ વધવાનું મિત્રો જ્યારે પણ આપણે આપણા જીવન માટે કંઈક કરવાનો કે નિર્ણય લેવાનો મોકો મળે તો ચોક્કસપણે ખૂબ સમજી વિચારીને આ નિર્ણય લેવા જોઈએ તો મિત્રો હવે જોઈએ બાળકો વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં કંઈક ચેલેન્જિંગ અભ્યાસક્રમ મળતો દેખાય છે અને ચોક્કસપણે કર્ક રાશિના વિદ્યાર્થીઓ આને એક્ષેપ પણ કરશે એમાં પાર પણ પડશે અને ચોક્કસપણે પોતાના જીવનમાં એક નવી યશકલગી ઉમેરવાનો વિદ્યાર્થીઓ માટેનો સમય છે તો ચોક્કસપણે તમે આમાં આગળ વધો અને જીવનમાં ખૂબ સારી સફળતાઓ મેળવી લો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે તો મિત્રો કર્ક રાશિ માટે ગુલાબી કલર પિંક કલર અઠવાડિયામાં સારું પરિણામ આપતો દેખાય છે અને એક નંબરનો અંક વધુ સારા ફાયદા અપાવી જાય તો મિત્રો હવે જોઈએ કર્ક રાશિએ કરવાના ઉપાય કર્ક રાશિએ કરવાના ઉપાયમાં શિવજીની પૂજા ખાસ દૂધનું દાન અવશ્ય કરજો પોતાની પાસે એક ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા રાખજો કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવશો તો પણ સારો ફાયદો મળશે ચોખાનું દાન કરી શકાય શિવજીને એક મુઠ્ઠી અક્ષત ચઢાવી શકાય આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ઘરની છત પર પાણી નહીં છાંટતા અને જો નજીકમાં નદી તળાવ હોય તો માછલીઓને ચોખા જરૂરથી ખવડાવજો મિત્રો હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં સર્જનાત્મકતા વધારવાનો સમય છે બાળકો સાથે ઘરના સભ્યો સાથે જોડાવાનો સમય છે અને ચોક્કસપણે મિત્રો આ અઠવાડિયામાં કંઈક નવું કરવાની તમને તક મળે અને ચોક્કસપણે આ તક તમે ઝડપી તો લેશો જ પણ એમાં પાર પડવા માટે થોડીક મહેનત થોડી એકાગ્રતા અને થોડોક કોઈનો સાથ જરૂરી બને અત્યારનો સમય છે ને તમને તમારી ઈચ્છા મુજબનું પરિણામ મેળવવા માટે મદદ કરતો દેખાય આ અઠવાડિયામાં આવું કામ કરશો એમાં પાર પડશો પોતાની જાતને સાબાશી આપશો તમે ખૂબ સારો સમય માણી લીધો છે અને હવે જો તમે થોડાક ધીમા પડશો ને તો તમને થાકનો અનુભવ થશે તો ધીમા નહીં પડતા રૂટીન તમારી જે ગતિ છે એ ગતિમાં ચાલજો તો તમને ક્યાંય તકલીફ નહીં પડે આ અઠવાડિયામાં પોતાની જાતનું ધ્યાન રાખવાનું છે અને માનસિકતા પર ધ્યાન આપવાનું છે ગુસ્સા પર કંટ્રોલ કરી લીધો તો આ અઠવાડિયામાં ઘણી બધી સારી બાબતો તમારા જીવનમાં ઉમેરાઈ શકે છે તો ચોક્કસપણે આ અઠવાડિયું બને એટલો લાભ લેવાની એ તમને તક આપે છે તો એ તક ઝડપી લેજો તો મિત્રો હવે જોઈએ બહેનો બહેનો માટે પણ આ અઠવાડિયું કંઈક આવવું જ છે ચોક્કસપણે કહું તો કંઈક સારી તક બહેનો માટે આવે સામાજિક કામોમાં કૌટુંબિક કામોમાં કંઈક કરી બતાવવાનો સમય મળે ચોક્કસપણે બહેનો પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરે અને સરસ રીતે પોતાના કામને નિભાવે પોતાનો અનુભવ કામે લગાવે પોતાની પાસે જે મેચ્યોરિટી છે એનો ઉપયોગ કરે ચોક્કસપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણું સુંદર સાબિત થાય તો મિત્રો હવે જોઈએ બાળકો બાળકો માટે આ અઠવાડિયામાં છે ને ખરેખર કહું ને તો થોડીક મહેનત વધુ સારું પરિણામ અપાવી જાય ખૂબ સારા પરિણામ મળે જીવનમાં આગળ જવાનો ખૂબ સુંદર મોકો મળે બાળકોએ પણ મગજ થોડું ઠંડુ રાખીને અભ્યાસમાં ધ્યાન આપવાનો છે નાની નાની બાબતમાં જે પેલું ચીડચીડાપણું આવે છે ને એને થોડું અટકાવશો તો ચોક્કસ ફાયદો થશે અને બહુ સરસ રીત બતાવું છું ચોક્કસપણે કરજો અભ્યાસ કરતી વખતે એક પાણીનો લોટો બાજુમાં મૂકીને અભ્યાસ કરજો મન શાંત રહેશે ગુસ્સો કંટ્રોલ રહેશે અને એકાગ્ર મનથી અભ્યાસ કરી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો સિંહ રાશિવાળા માટે લીલો કલર આ વખતે ફાયદાકારક દેખાય છે અને ત્રણ નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈપણ કામની શરૂઆત ચપટી ગોળ ખાઈ પાણી પીને પછી કરવી સૂર્ય નમસ્કાર કરવા સૂર્યને જલ ચડાવવું મીઠું નમક નમક ઓછું ખાજો આ અઠવાડિયામાં તો ફાયદો થશે બેનો બહેનોએ ખાસ આ અઠવાડિયા પૂરતી રસોઈ બની ગયા પછી છેલ્લે રાત્રે દૂધના બે છાંટા મારીને પછી ગેસનો સ્ટવ ઓલવવો જોઈએ વિષ્ણુ સહસ્ત્ર વાંચવા અને કરી શકો તો રવિવારનો ઉપવાસ કરજો અને જે લોકોનું સૂર્ય ખરાબ છે છઠ્ઠા અથવા સાતમા સ્થાનમાં બેઠેલો છે સૂર્ય કુંડળીમાં કોઈ પણ રાશિ ન હોય બરાબર પણ છઠ્ઠા કે સાતમા સ્થાનમાં બેઠેલો ને તો નાના નાના તાંબાના ટુકડા લઈ લેજો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દો આ સાતે સાત દિવસ ઉપાય કરી લેજો બહુ સરસ પરિણામ મળશે ને આવનારો સમય સૂર્ય તમને સારું ફળ આપે તો મિત્રો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું કન્યા કન્યા રાશિવાળા એ અઠવાડિયામાં પોતાનામાં રહેલી સારામાં સારી આવડતોનો ઉપયોગ કરવાનો છે ભાઈ આ અઠવાડિયામાં છે ને તમે એનો ઉપયોગ કરો કે નહીં કરો તમારી કામ કરવાની જગ્યા કે તમારા ઘરમાં તમારી આ આવડતનો ઉપયોગ બીજા માણસો ચોક્કસપણે કરાવવાના છે તો તૈયારી સાથે ચાલજો કે મારે મારી કુશળતાનો ઉપયોગ કરવાનો છે ને એનો લાભ સૌને આપવાનો છે આ અઠવાડિયામાં કન્યા રાશિવાળા પાસે છે ને લોકો વધુ પડતી અપેક્ષાઓ રાખશે આશા અપેક્ષાઓ રાખીને જ તમારી પાસે લોકો આવશે એને તમારે પૂરી કરવી પડશે આ અઠવાડિયામાં તમારે તમારા પરિવારની તમારા સંબંધીઓની તમારા કુટુંબીઓની બધાની દેખરેખ રાખવી પડશે અને એના માટે તમારે સમય બી આપવો પડશે તમારામાં રહેલી જે આવડત છે કુશાગ્રતા છે કાર્યદક્ષતા છે એનો ઉપયોગ તમારે કરવો પડશે અને મિત્રો એક સરસ વાત છે તમારા માટે અઠવાડિયામાં કે નાણાંનો પ્રવાહ મતલબ આર્થિક પરિસ્થિતિ બહુ સરસ થતી દેખાશે અને ચોક્કસપણે તમે આનો સારામાં સારો લાભ મેળવી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે પણ કંઈક આવું જ છે બહેનો માટે કુટુંબના સભ્યો કુટુંબની સ્ત્રીઓ તમારો લાભ માગશે કે આ કામમાં મદદ કરો આની સલાહ આપો આ કામ કઈ રીતે કરવું તમે સાથે રહીને કરવા લાગો ચોક્કસપણે કુટુંબ માટે આપણે આટલી નાનકડી જવાબદારીઓ નિભાવવી પડે તો નિભાવી લેવાની અને ચોક્કસપણે તમને આ અઠવાડિયામાં આવી વાતોનો અનુભવ થશે અને તમને તમારામાં રહેલી જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે ને એનો ખ્યાલ તમને આવશે કે તમારા કામથી તમારા કુટુંબના લોકો પ્રભાવિત છે તો એ વસ્તુ તમારા માટે બહુ ચોક્કસ રીતે તમારી સામે આવતી દેખાય તો બેનો એ આવા સમયનો સારામાં સારો લાભ લેવો જરૂરી હોય છે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું થોડું મન એકાગ્ર કરીને આગળ ચાલવાનું છે અભ્યાસમાં કંઈ નાની મોટી તકલીફો આવતી દેખાય છે પણ એને ધ્યાનમાં નહીં લેતા થોડીક મહેનત કરજો થોડો મનથી અભ્યાસમાં જો આપણે આગળ વધવાની કોશિશ કરીએ ને તો ચોક્કસપણે આપણે સારું પરિણામ મેળવી શકીએ અને વિદ્યાર્થીઓએ હંમેશા ઘરની બીજી બધી બાબતો પર ધ્યાન ન આપવું હંમેશા પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું તકલીફ પડે તો વાલીઓ સાથે બેસીને એનું નિરાકરણ લાવી દો એના માટે કાયમ મનમાં કંઈ ખોટો ભાવ રાખીને આગળ નહીં વધતા નહીં તો આગળના સમયમાં તકલીફ પડે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે સિલ્વર કલર ફાયદાકારક દેખાય છે ને સાત નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ રાશિએ કરવાના ઉપાય કન્યા રાશિવાળા એ ઉપાયમાં મા દુર્ગાનું આરાધન કરવું ચંદીપાઠ વાંચવો જોઈએ નાની નાની કન્યાઓને મીઠાઈ અથવા મીઠું દૂધ આપવું જોઈએ ખાવા માટે હિજરાના આશીર્વાદ લેવા જોઈએ બુધવારના દિવસે નાની કન્યાઓની સેવા ખાસ કરવી જોઈએ ને લાલ બંગડી દીકરીઓને ભેટમાં આપવી જોઈએ મશરૂમ દાન કરી શકાય લાલ ગાયની સેવા કરી શકાય બેન ફોઈ સાડી માસી આવા કોઈકને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જશો તો પણ ખૂબ સારો ફાયદો મળશે અને મિત્રો બુધ જો તમારી કુંડળીમાં ખરાબ હોય નીચેના સ્થાનોમાં હોય આઠમા સ્થાનમાં તો ચોક્કસપણે કહું છું માંદગીથી પીડાતા હોઉં ને તો એક નાનકડો ઉપાય બતાવું છું કરી લેજો એક નાની કુલ્લળ લેજો માટીની એમાં થોડું મધ ભરજો ઉપર એક કોળીઓ ઢાંકી પરથી સાત હોવાની ને કોઈ વિરાન જગ્યામાં આ વસ્તુ બુધવારના દિવસે દાટી દેજો માંદગીમાં તાત્કાલિક અસરથી રાહત આવી જાય શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ એક જ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી તો ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપણે સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું તુલા તુલા રાશિવાળા માટે અઠવાડિયું નાણાકીય બાબતને સદ્ધર બનાવતું દેખાય છે આ સમય તમારી ઉન્નતિનો છે પ્રગતિનો છે આગળ વધવાનો છે તો આ અઠવાડિયાના સમયમાં બિલકુલ પણ બરબાદી નહીં બરાબર આ અઠવાડિયાનો સમય આપણા માટે કિંમતી સાબિત થાય તો એના માટે આપણે ક્યાંય પણ આ અઠવાડિયામાં સમયને બગાડશું નહીં બરાબર સમયનો સદુપયોગ કરશું એનો દુરુપયોગ નહીં કરીએ આ અઠવાડિયામાં તમારે તમારી જે શક્તિ છે એનું પરીક્ષણ કરવાનું છે એની સમજણ કેળવવાની છે પોતે સમજવાની છે બીજાને સમજાવવાની છે તો ચોક્કસપણે જીવનમાં આગળ ઘણા બધા સારા પરિણામો આપણે મેળવી શકશું આ અઠવાડિયામાં છે ને આપણા જીવનમાં ઘણા બધા પહેલાં બૌદ્ધિક પડકારો કહીએ ને કે જ્યાં બુદ્ધિની જરૂર પડે એવા પ્રકરણો તમારી સામે આવશે ને આ સમયે તમારે તમારી બુદ્ધિથી આ પડકારને પૂરો કરવો પડશે તો તૈયારી રાખજો ચોક્કસપણે તૈયાર રહેવાનું છે કે ભાઈ આવા પડકારોને આપણે પહોંચી વળીએ આ અઠવાડિયામાં જ્યારે આવા પડકારો સામે આવશે ને ત્યારે ત્યારે આપણી કક્ષાના લોકોને શોધવા પડશે આપણા લેવલના લોકોને શોધવા પડશે એની સાથે બેસવું પડશે અને એની સાથે ચર્ચા વિચારણા કરીને સલામ કરીને આપણે ચોક્કસપણે આ પડકારોને પૂરા કરીશું આ અઠવાડિયામાં તમારું બળ તમને ઘણી બધી સારી જગ્યાએ પહોંચાડી શકે છે આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ પોતાનું વ્યક્તિગત ધ્યાન હટાવીને બધા માટે ધ્યાન આપવું પડશે તો એની પણ તૈયારી રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું સામાજિક કામોમાં તો સારી પ્રગતિ મળતી દેખાય જ છે સાથે કુટુંબની ભાવનાઓ સાથે પણ તમે જોડાશો એને પણ એક કરવા માટે તમારી ઘણી બધી સારી જે મહેનત છે એ ચોક્કસપણે તમે જોડશો અને એનું સારું પરિણામ લઈ શકશો તે સિવાય નોકરી કરતી કે નાનું મોટું કામ કરતી બહેનો માટે પણ આ સમય સારો છે ઘણી સારી સફળતા મળે બહેનો કંઈક નવું કરવાની જે પ્રેરણા તમારા મનમાં છે એને તમે અમલમાં મૂકી શકશો એમાં આગળ વધી શકશો અને બહેનો પણ પોતાની પર્સનલ જરૂરિયાતથી હટીને બધાની સાથે જોડાઈને આગળ વધશે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડીક વધુ મહેનત માગતું દેખાય છે ભાઈ તો ચોક્કસપણે કહું છું એ થોડુંક ધ્યાન કેન્દ્રિત કરજો અભ્યાસમાં જોડાજો જ્યાં જ્યાં કમી છે ત્યાં શિક્ષકોનો વડીલોનો ભાઈ બહેનોનો સાથ સહકાર લઈ ને અભ્યાસમાં આગળ વધશો તો ચોક્કસ તમને સારું પરિણામ જરૂરથી મળે વિદ્યાર્થી મિત્રો એ અઠવાડિયામાં થોડીક વધુ મહેનત કરવાની છે જેથી કરીને આગળના અભ્યાસક્રમમાં કોઈ પ્રોબ્લેમ ન આવે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તુલા રાશિ માટે સફેદ કલર લકી સાબિત થાય અને છ નંબરનો અંક એમાં સારા પરિણામ ઉમેરી જાય તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય તુલા રાશિએ અઠવાડિયામાં સીંગડા વગરની કાળી ગાયની સેવા કરવી જોઈએ એનાથી એને ખૂબ સારો ફાયદો મળે કંદમૂળ દાન કરવા જોઈએ એમાં ખાસ કરીને બટાકા દાન કરો તો વધુ સારા પરિણામ મળી શકે ગાયનું ઘી દહીં કપૂર આવી વસ્તુ દાન કરાય રૂમાંથી ડિભેટ બનાવીને દાન કરી શકાય સફેદ કોટન વસ્ત્ર કોઈને દાનમાં આપી શકાય ઘરે મહેમાન આવે એની સ્વાગતા કરવી જોઈએ મિષ્ટાન ભોજન કરાવવું જોઈએ ચોક્કસપણે આવા નાના નાના કામોથી આપણે ખૂબ સારા પરિણામ મેળવી જ શકીએ તો મિત્રો હવે જોઈએ આપણે આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપવાનું છે તમારામાં પરિવર્તન આવી રહ્યું છે ચોક્કસપણે તમારી આજુબાજુના લોકો આને મહેસૂસ કરતા જ હશે કે ભાઈ આ વ્યક્તિમાં બદલાવ આવે છે ચોક્કસપણે જે બદલાવ આવી રહ્યો છે તમારા સારા માટે છે જીવનમાં આગળ વધવા માટેનો સમય છે તો ચોક્કસ આ બદલાવને ચાલુ રાખજો એમાં કોઈ કમી નહીં લાવતા આ જે નવું વલણ તમે તમારા જીવનમાં ઉમેર્યું છે ને આગળ ચાલુ રાખજો એનાથી તમે ઘણી સારી પ્રતિષ્ઠા મેળવી શકશો ઘણા સારા કામ કરી શકશો આ અઠવાડિયામાં છે ને તમારામાં એક આધ્યાત્મિક શક્તિ ઊભી થતી દેખાય છે એક નવું સાહસ આવતું દેખાય છે અને આ સમયની તમારી માન્યતાઓ ચોક્કસપણે તમારા જીવનમાં એક નોંધપાત્ર બદલાવ લાવી શકે છે આ અઠવાડિયામાં તમારે થોડુંક માનવતા સાથે જોડાઈને સમાજ કલ્યાણનું નાનું મોટું કામ કરવું જોઈએ તો ચોક્કસ તમને સારા ફાયદા મળે આ અઠવાડિયામાં કામ પ્રત્યેની તમારી લગ્ન વધે ને તો ચોક્કસ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય આ અઠવાડિયામાં છે ને તમારા મનમાં પરોપકારની વૃત્તિ વધતી દેખાય છે ને ખાસ કરીને વડીલો પ્રત્યેની જવાબદારીઓમાં બહુ જ નોંધપાત્ર બદલાવ આવતો દેખાય અને ચોક્કસ આ વસ્તુ તમને એક માનસિક શાંતિ અને સંતોષ બંને આપશે તો વૃશ્ચિક રાશિવાળા માટે આવનારો સમય ખરેખર એક સારા બદલાવ લઈને આવી રહ્યો છે તો ચોક્કસપણે એને જીવનમાં જોડીને આગળ વધશો તો સારા પરિણામ મળશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયામાં ખરેખર સ્વભાવનું જે પરિવર્તન છે તે ખૂબ અગત્યનું સાબિત થાય અને જીવનમાં ઘણી બધી સારી નામના પ્રતિષ્ઠા અપાવી જાય તો મિત્રો ઘણા વખતથી કુટુંબમાં આપણે એક અડખામણા પદ પર બેઠેલા હતા એમાંથી ઉતરી ને એક સારા વ્યક્તિ તરીકેની છાપ આપણે ઉપસાવીને કુટુંબની નજીક આવી શકીશું કુટુંબનો લાભ લઈ શકીશું અને ઘણા બધા સારા પરિણામ આપણે આપણા જીવનમાં જોડી શકીશું બેનો આ અઠવાડિયામાં કુટુંબ પ્રત્યેની ઘર પ્રત્યેની અને જો કામ કરો છો તો કામ પ્રત્યેની જવાબદારીઓ બહુ સરસ રીતે સમજશે અને જીવનને એક નવો વળાંક આપવા માટે તૈયાર રહેશે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર ખૂબ મહત્ત્વનું સાબિત થશે ઘણા વખતથી એક માનસિકતા હતી કે ભાઈ આપણે અભ્યાસ કરીને શું કરવાના છે એમાંથી બહાર આવશો અને અભ્યાસમાં ચોક્કસપણે એક જવાબદાર વ્યક્તિ તરીકેનું વલણ ધરાવી અને અભ્યાસમાં જોડાશો જીવનમાં આગળ વધવાની પૂરેપૂરી જે તકો તમારી સામે છે એને એક્સેપ્ટ કરીને જીવનમાં આગળ વધશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે વૃશ્ચિક રાશિવાળા માટે પીળો કલર અને આઠ નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિવાળાએ કરવાના ઉપાય વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીને જલેબી અથવા રેવડી આવો મીઠો પ્રસાદ મંગળવારે ધરાવવો જોઈએ પોતે આરોગવો જોઈએ અને બીજાને વેચવો જોઈએ તે સિવાય અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની પાસે મફતમાં કોઈ વસ્તુ લેતા નહીં ગાયત્રી પાઠ કરવો જોઈએ હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને સિંદૂરનો ચોલો અર્પણ કરવો જોઈએ અને મિત્રો ચોક્કસ કોઈ અપંગ વ્યક્તિની સેવા જો અઠવાડિયામાં તમે કરો છો તો ચોક્કસપણે કહું છું તમને ખૂબ સારા પરિણામ મળે તો મિત્રો હવે જોઈએ આપને નવમી રાશિ ધનરાશિ ધનરાશિ માટે આવનારું અઠવાડિયું કેવું ધનરાશિ ધનરાશિ માટે આવનારો સમય આવનારું અઠવાડિયું ખરેખર ખૂબ સરસ નવા નવા વિચારો મનમાં આવે નવું સાહસ કરવાની પ્રેરણા મળે નવું સાહસ કરીએ તો નવી અને સારી સફળતા મળે આ અઠવાડિયામાં છે ને સમૃદ્ધિની જે આપણી ચહના છે એ પૂરી થતી દેખાય છે સારી સમૃદ્ધિમાં આપણે આગળ વધી શકીએ ખૂબ સારો પૈસો કમાઈ શકીએ નામના કમાઈ શકીએ પરિવારજનો આપણા સહકર્મીઓ આપણી સાથે રહેનારા મિત્રો આ બધા આ બધી સારી સફળતાનો સમૃદ્ધિનો સ્વાદ ચાખે અને ચોક્કસપણે ધનરાશિવાળા માટે એક નવા સમયની શરૂઆત થતી દેખાય છે આ અઠવાડિયામાં તમારું સમગ્ર ધ્યાન બાળકો અને કંઈક નવું કરવા પર રહેશે તો ચોક્કસપણે આ નાનકડી વાત તમને ચોક્કસ સારો ફાયદો અપાવી જાય મિત્રો આ અઠવાડિયામાં તમારું જે એક સ્વપ્ન હતું મારે ઘણું બધું કરવું છે એ પૂર્ણ થતું દેખાય છે આ અઠવાડિયું વ્યસ્તતાથી ભરેલું રહેશે ઘણા બધા સારા કામો તમારે કરવા પડશે આ અઠવાડિયામાં પોતાના હથ પર રહેલા કામોને પૂર્ણ કરવા માટે આપણે સારી મહેનત કરીશું અને ચોક્કસપણે એનો એક સારો લાભ લઈને આગળ વધીશું અને ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં કરેલા પ્રયત્ન ખૂબ સારું અને વ્યવસ્થિત પરિણામ તમને અપાવી જાય તો ચોકસાઈથી આગળ વધો અને જીવનમાં સફળતા મેળવો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો 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 માટે પણ આ અઠવાડિયું ખરેખર ખૂબ સારું છે ઘણું બધું કામ કરવાનો મોકો મળશે અને આ અઠવાડિયામાં કરેલા કામથી એક ચોક્કસ પ્રકારની તમને લાગણીઓ ઊભી થતી દેખાશે અને એનાથી તમારા સંબંધોમાં એક એવી મજબૂતાઈ આવે કે જેનાથી આપણે આપણા ભવિષ્યને ચોક્કસપણે મજબૂત કરી શકીશું આ અઠવાડિયામાં જે કંઈ પણ પ્રયાસ કરો ને એ ચોક્કસ મનથી કરજો અને એમાં પોતાનું બધું જ બળ લગાવી દેશો ને તો બહુ સારા પરિણામ મળશે વેપાર કરતી બહેનો નોકરી કરતી બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે ખૂબ સારા પરિણામો તમને મળતા દેખાય ને એનાથી તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો હલ આવતો દેખાય છે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે જીવનમાં આગળ વધવાનો જે એક મોકો હોય ને એ અઠવાડિયામાં આવતો દેખાય છે તો અભ્યાસની સાથે સાથે તમારું મન મજબૂત રાખજો એકાગ્ર રાખજો અને જીવનમાં આગળ વધવાના જે કંઈ પણ રસ્તા ખુલતા દેખાય એની પર આગળ વધજો અભ્યાસક્રમમાં હંમેશા કંઈક નવું આપણે કરતા હોઈએ અને નવી પદ્ધતિઓ સાથે આપણે ચાલીએ તો આપણે આપણા અભ્યાસક્રમને મજબૂત કરી શકીએ છીએ અને આગળ ભવિષ્યમાં કઈ લાઈનમાં જવું છે એની પર આપણે પોતાની જાતે નક્કી કરી શકીએ કે હું કયા વિષયોમાં કયા સબ્જેક્ટોમાં હું ચોક્કસપણે હોશિયાર છું નબળો છું એનું જ્ઞાન મળીએ અને એની પર મહેનત કરીએ તો આપણે આગળ વધી જ શકીએ છીએ તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે ધનરાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને એક નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવે તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય મિત્રો ભગવાન વિષ્ણુની આરાધના કરજો પોતાના કોઈ ગુરુ કહી રહ્યા છે તો એમના આશીર્વાદ માંગજો જમણાતની કલાઈ પર મતલબ કાંડા પર એક પીળો દોરો અવશ્ય બાંધી લેજો આ વખતે પીપળાના ઝાડને પાણી ચડાવજો ચણાની દાળનું દાન કરી શકાય હળદરનું દાન કરી શકાય આ અઠવાડિયામાં કોઈક ભિખારી માંગવા વાળો તમારી સામે હાથ લાંબો કરે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા કંઈક પણ આપજો તે સિવાય નારિયેલ ઓવારીને પાણીમાં વેતું મૂકશો તો પણ ખૂબ સારું પરિણામ મળશે અને તમારે ત્યાં જો કોઈ બ્રાહ્મણ આવતા હોય તો ચોક્કસ પણ એમની સેવા કરીને એમના આશીર્વાદ જરૂર માંગજો તો મિત્રો હવે જોઈએ આપને દસમી રાશિ મકર રાશિ મકર રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું મકર મકર રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક ધાર્મિકતાથી ભરેલું દેખાય છે મકર રાશિવાળાનું મન ધર્મ પ્રત્યે અને ભક્તિ પ્રત્યે થોડું નમતું દેખાય છે અને ચોક્કસપણે આ જે ભાવ છે ને એ તમને કંઈક લાંબી યાત્રાની પ્રેરણા પણ આપે પણ મિત્રો ચોકસાઈ રાખજો આ સમય તમારું ગજવું આ ભાર ઉંચકી શકે એવું લાગતું નથી તો ચોક્કસપણે બને ત્યાં સુધી નજીકના કોઈ ધાર્મિક સ્થળે જઈ દેવદર્શન કરજો અને ત્યાં કોઈ ધાર્મિક કાર્ય કરીને જીવનમાં આગળ વધજો હા આ અઠવાડિયામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકોના અભ્યાસ અર્થે વિદ્યાર્થી અને વાલી આ બંનેએ કદાચ કોઈ દૂરના સ્થળનો પ્રવાસ કરવો પડે એ કરી લેજો એ અભ્યાસ આપે છે તો જવું પડે તો જઈ આવજો આ અઠવાડિયામાં થોડા મોડર્ન થતાં દેખાવ છો તો એ પણ વાંધો નથી પણ એટલા મોડર્ન નહીં થવું કે ભાઈ સમાજથી દૂર થઈ જઈએ આ અઠવાડિયામાં સત્તા તમને મળતી દેખાય છે તો એનો ઉપયોગ કરજો દુરુપયોગ નહીં કરતા તમારા મનમાં પાયાના જે વિચારો છે ને એને થોડાક વિચારી જુઓ કે એ યોગ્ય છે કે નહીં ઘણી વખત મકર રાશિવાળા છે ને આમ પેલું નીચેથી જે પાયાથી વિચારવાનું હોય ને ત્યાં કંઈક નાની મોટી ભૂલ કરે છે અને કંઈક એવી દ્રઢ માન્યતામાં બંધાઈ જાય છે કે એમાંથી નીકળતા નથી ને પછી એનો અમલ આપણને મુશ્કેલીમાં મૂકે જ તો આ અઠવાડિયામાં આ બાબત પર અવશ્ય ધ્યાન આપજો આ અઠવાડિયામાં તમારા અંતરાત્માના અવાજને જીવનમાં જોડશો એનું સાંભળશો તો ચોક્કસપણે તમે જીવનમાં કંઈક સારું કામ કરી શકશો અને જીવનમાં ઘણું બધું મેળવી શકશો તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિની બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું પણ મકર રાશિની બહેનો માટે મકર રાશિની બહેનો માટે મારે એક બહુ નાની એવી વાત કહેવી છે કે ભાઈ તમારા મનમાં જો કોઈ બદલો લેવાની ભાવના હોય ને તો એને તમારા મનમાંથી કાઢી નાખજો આ ભાવના તમારા સન્માનને ઠેસ પહોંચાડતી દેખાય છે તમે નાનકડો બદલો લેવાની ભાવના રાખશો અને એ ભાવનાથી જે કંઈ પણ તમે વાણી વર્તનનો ઉપયોગ કરશો એ તમને નુકસાન કરતા સાબિત થાય અને તમને તમારા સ્વમાનમાં ઠેસ પહોંચતી દેખાય તો બને ત્યાં સુધી બહેનોએ આ બાબતમાં કાળજી રાખવાની તે સિવાય સામાજિક અને વ્યવહારિક કામોમાં ખૂબ સારું પરિણામ આ અઠવાડિયામાં મળતું દેખાય છે તમે ઘરની સારસંભાળ રાખી શકશો બાળકો સાથે જોડાઈને ઘણા બધા સારા પ્રસંગો માણી શકશો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડીક વધુ મહેનત કરવાનું છે કારણ કે આટલા દિવસના અભ્યાસક્રમમાં તમે થોડા પાછા પડતા દેખાવ છો તો એની પર ચોકસાઈ રાખજો એમાં ધીરે ધીરે આગળ વધવાની સંપૂર્ણપણે કોશિશ કરજો ક્યાંક ને ક્યાંક ક્યાંક તમને પાછા પડવાનું કારણ જણાય તો એની પર મનોમંથન કરીને એ સમસ્યાનો હલ કરતા જશો તો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મકર રાશિવાળા માટે નારંગી કલર ફાયદાકારક છે અને આઠ નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય મકર મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ શનિ મંદિર જવું જોઈએ ભગવાનનો તેલથી અભિષેક કરવો જોઈએ બદામ મરી કાળું વસ્ત્ર અડદ કાળા ચણા આવી વસ્તુ ભગવાનને દાનમાં આપવી જોઈએ દાન કરવું જોઈએ શનિ મંદિરમાં આ વસ્તુઓનું ડેલી ત્રણ કાબર ચિત્રા કૂતરાને ખાવાનું નાખીએ તો આપણી આર્થિક પરિસ્થિતિ સુધરે આ અઠવાડિયામાં કે તમારા આગળના જીવન માટે તમે જો કોઈ ઘર વસાવો છો રહેવા માટેનું તો આ એનો દરવાજો પૂર્વ કે દક્ષિણનો નહીં લેતા ઉત્તર કે પશ્ચિમનો લેશો તો જીવનમાં બહુ બધા લાભ મળશે અડદ ચામડું લોખંડની વસ્તુ તેલ આવી વસ્તુ દાન કરી શકાય કોઈ અપંગ વ્યક્તિની સેવા કરી શકાય કોઈ અંધ વ્યક્તિની સેવા કરી શકાય એને ખાવાનું આપી શકાય પૈસાની મદદ કરી શકાય લોખંડના વાસણમાં તેલ ભરીને પોતાની છાયા જોઈને આ પાત્ર શનિ મંદિરમાં દાન કરી શકાય તો મિત્રો નાનકડા ઉપાયથી જીવનમાં ઘણી બધી રાહતો મળતી હોય છે મિત્રો હવે જોઈએ આપને અગિયારમી રાશિ કુંભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે બહુ ચોક્કસ વાત કેવી છે ભાઈ તમારો પનોતીનો બીજો પાયો ચાલે છે શનિની વકરી દ્રષ્ટિ ચોક્કસપણે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને કુંભ રાશિવાળા માટે એક બહુ નાની સરખી વાત કહું પણ બહુ અગત્યની વાત છે જીવનમાં જ્યાં સુધી ઉદ્યમ નથી ત્યાં સુધી સફળતા નથી એ ચોક્કસપણે માણી લેજો મેં ઘણા કુંભ રાશિવાળાને જોયા છે કે સફળતા જાણે પેલી ઘરે આવીને માળા પહેરાવતી હોય ને એવી રીતના એ લોકોનું વર્તન હોય છે નથી આ શક્યતાઓ જ નથી અને અત્યારનો જે સમય છે એને બહુ ચોક્કસ રીતે સમજો નહીં તો જીવનમાંથી બહાર થઈ જશો ફેંકાઈ જશો કામ મેળવવાની કોશિશ કરો કામને સંપૂર્ણપણે સ્વસ્થતાથી અને ચોકસાઈથી પૂરું કરવાની કોશિશ કરજો તો જીવનમાં આગળ વધાશે તમારી અંદર એક શક્તિ છુપાયેલી પડેલી છે એને બહાર કાઢો મહેનત કરો અને તમારા કામમાં આ મહેનતને જોડો તમારી આવડતને કુશળતાને જોડો ચોક્કસપણે તમે સારું કામ કરી શકો છો આ અઠવાડિયામાં મહેનત કરશો તો ખૂબ સારું પરિણામ મેળવી શકાશે મહેનત વગર નથી મળતું એ વાત મનમાં રાખીને ચાલજો આ અઠવાડિયામાં સામાજિક સંબંધોમાં આપણા પોતાના પર આધાર રહેલો છે આપણે જે રીતના સામાજિક સંબંધોને આગળ લઈ જઈશું એ રીતના પરિણામો આ વખતે સામાજિક સંબંધોમાં મળશે આ અઠવાડિયા પછી આ અઠવાડિયું એવું છે કે અઠવાડિયામાં થયેલા કામો તમને ભવિષ્ય માટે બહુ મોટી શીખ આપી જાય તમારે તમારી આવક વધારવા માટે પછાડા કરવા પડે અને વધુ આવક મેળવવા માટેની જે ચિંતાઓ છે ને એ તમને કોરી ખાય તો ચોક્કસપણે કુંભ રાશિવાળા એ અઠવાડિયામાં ખૂબ મહત્ત્વનું જ્ઞાન મેળવવાનું છે કે ભાઈ ઉદ્યમ વગર સફળતા નથી મહેનત વગર સફળતા નથી અને મહેનત વગર પૈસો નથી કમાઈ શકાતો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ ચાલશો તો જ તમને ફાયદો મળી શકે છે આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન રાખશો ને તો સારી સફળતા બી મળશે અને માન સન્માન પણ મળશે પણ મેં કીધું એમ કર્મ વગર ફળ નહીં મળે તો ચોકસાઈ જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું કુંભરાશિની બહેનોએ પણ આ જ વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે ભાઈ કર્મ વગર ફળ નથી મળતું તો કામ નહીં કરીએ તો આપણે કોઈ પરિણામ નથી મળવાનું ચોક્કસપણે આપણે ખાઈએ તો પેટ ભરાય એ જે પંક્તિ છે એ જે વાક્ય છે એને આપણે બરાબર સમજવાનું છે તો જ આપણને એમાંથી સારો લાભ મળે તો જે બહેનો નોકરી કરે છે કંઈક કામ કરે છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સારી મહેનત કરવી પડશે અને મહેનતની સાથે પોતાની આવડતને લગાવવી પડશે હોશિયારી બતાવવી પડશે તો જ તમે કંઈક કામ કરી શકશો અને જીવનમાં આગળ વધી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ જ વસ્તુ કહું છું વગર વાંચે વગર ધ્યાન આપે કોઈ લેશન કર્યા વગર કે કંઈ શીખા વગર પરીક્ષામાં પાસ નથી થવાતું ને તો ચોક્કસપણે આ અઠવાડિયું સંપૂર્ણપણે અભ્યાસને અર્પણ કરો અને ચોકસાઈ રાખી ને પોતાની જે ઇતર પ્રવૃત્તિઓ છે એને બંધ કરીને ધ્યાન આપીને આગળ વધશો તો આગળના અભ્યાસમાં સફળતા મળશે નહીં તો પેલા જે જીરો પાછળ આવે છે ને તે જીરો આગળ આવતા થઈ જાય તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કુંભ રાશિવાળા માટે આ વખતે વાયોલેટ કલર ફાયદાકારક દેખાય છે અને ત્રણ નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય કુંભ રાશિવાળાએ અઠવાડિયામાં શનિના જાનવરોને ખાવાનું આપવું જોઈએ કાગડો કૂતરો ભેંસ માછલી આવા જાનવરોને ખવડાવવું જોઈએ કોઈક મજૂરને દૂધ પીવડાવવું જોઈએ ખીર બનાવીને ભગવાન શનિને અર્પણ કરવી જોઈએ પ્રસાદરૂપે આરોગવી જોઈએ અને વેચવી જોઈએ તેલ અડદ કાળું કપડું આવી વસ્તુ ભગવાનને ચડાવવી જોઈએ આ અઠવાડિયા બને ત્યાં સુધી લીલા અને કાળા કલરના કપડાં નહીં પહેરતા અને મિત્રો મદિરાનું સેવન બિલકુલ નહીં કરશો તો તમને વધુ સારા પરિણામ મળશે તે સિવાય વડીલોની સેવા અને કોઈ અપંગ વ્યક્તિની સેવા જરૂર કરજો તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે આવનારું અઠવાડિયું કેવું મિત્રો મીન રાશિવાળાએ એ અઠવાડિયામાં ખૂબ ધ્યાન આપવાનું છે આ અઠવાડિયામાં કામની સફળતા માટે આપણે ઘણો સંઘર્ષ કરવો પડે ઘણા બધા સાથે બોલાચાલી થઈ શકે છે ઘણી બધી બાબતોમાં આપણે સાંભળવું પડે સંભળાવવું પડે આ બધી વસ્તુઓ છે ને તમારા મનને ડિસ્ટર્બ કરશે તો અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલજો આ અઠવાડિયામાં કામ ઘણા બધા છે તો ફાયદો ઓછો છે આ પણ ચોક્કસપણે ધ્યાનમાં રાખજો આ અઠવાડિયામાં કોઈ પણ નાણાકીય બાબતોને હાથમાં લેતા પહેલાં બે વારની ચાર વાર વિચારજો પછી એને અમલમાં મૂકજો આ અઠવાડિયામાં તમારી સાથે નાણાકીય મોટી છેતરપિંડી થઈ શકવાની મોટી શક્યતાઓ દેખાય છે તો કોઈ પણ કામ લખીને કરવું લખાણ વગર કોઈ કામ કરતા નહીં આ અઠવાડિયામાં છે ને જેનું નિરાકરણ આપણને ખબર છે એવા પગલાં લેશો તો તમને ફાયદો થશે નહીં તો ક્યાંક ને ક્યાંક તમે ઉલટા પડશો આગળના સમયમાં તમને મળેલી સફળતાઓથી તમારા દુશ્મનો અંજાયેલા છે અને એ તમને નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે તો આવા દુશ્મનો ફાવી ન જાય એની કાળજી તમારે ચોક્કસ રાખવાની છે આ અઠવાડિયામાં આપણી આજુબાજુ શું બની રહ્યું છે કોણ શું કરી રહ્યું છે કોનો વ્યવહાર આપણી સાથે કેવો છે એની સાર સંભાળ એની તકેદારી રાખશો તો જ તમને ફાયદો થશે નહીં તો નુકસાન મોટું થશે તો આ કાળજી ચોક્કસપણે નિભાવજો અને રાખજો બધી બાબત એક લાઇનમાં કહી દઉં ને તો એને સમજી લો જીવનમાં દરેક પદ્ધતિઓમાં પરિવર્તન આવી રહ્યું છે અને એને આપણે અપનાવવું પડશે એની સાથે ચાલવું પડશે બસ આ નનકડી લાઇનમાં બધું સમજી જજો તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું મીન રાશિની બહેનો માટે મારે ખાસ કહેવું કે બને ત્યાં સુધી મૌન ધારણ કરીને ચાલશો તો આ અઠવાડિયામાં ઘણા બધા ફાયદા થશે અને જે યુવાન દીકરીઓ જેના લગ્ન નથી થયા કોઈ દીકરી પ્રેમમાં છે કોઈ બીજી રીતે કોઈની સાથે જોડાયેલી એ લોકોએ ખૂબ સાવધ રહેવાનું છે નહીં તો મોટો દગો મળે અને જીવન ક્યાંક ને ક્યાંક જઈને બદલાઈ જાય તો આ ચોકસાઈ જરૂર રાખજો કે કોઈ એવું કામ ન થાય જેનાથી આપણે આગળના સમયમાં કોઈને મોં ન બતાવી શકાય તો અને જીવનમાં જોડીને ચાલશો તો ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ઘણું સંભાળીને ચાલવાનું જ ઓવર કોન્ફિડન્સ બિલકુલ નહીં જરાક પણ ઓવર કોન્ફિડન્સ રાખ્યો છે તો તમે એવો પછડા અનુભવશો કે અભ્યાસમાંથી બહાર થઈ જશો તો વિદ્યાર્થીઓએ ચોકસાઈ રાખવાની છે યોગ્ય સમયે યોગ્ય માણસની સલાહ લઈને ચાલવાથી આપણે ઘણા સારા પરિણામ મેળવી શકીશું બરાબર તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મીન રાશિવાળા માટે આ વખતે સિલ્વર ગ્રે ચમકતો ગ્રે કલર ફાયદાકારક સાબિત થાય અને ત્રણ નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવે તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય વિષ્ણુની આરાધના વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન ગાયની સેવા વડીલોની સેવા ચણાની દાળનું દાન પીપળાની સેવા પીપળાએ આ અઠવાડિયામાં સાતે સાત દિવસ દીવો કરી આવજો ખૂબ સારો ફાયદો મળશે અને મિત્રો અઠવાડિયામાં છે ને ઘરમાં પીળા ફૂલ થાય એવો છોડ લાવીને રોપી દેજો ચોક્કસ ફાયદો થશે અને તમારી સાથે જે વડીલ રહે છે ઘરમાં એના આશીર્વાદ રોજ લેજો અને કેસર અથવા હળદરનો ચાંદલો કરશો તો ચોક્કસ ફાયદો થશે અને મિત્રો આ સમયમાં શનિને ન ભૂલાય બરાબર તો શનિની આરાધના જરૂર કરજો તો તકલીફોમાંથી ચોક્કસ બહાર આવી શકશો તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ એના ઉપાય અને તમારી સાથે શું મહત્ત્વના બનાવવો છે તેનું વર્ણન તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું રિવાદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે